મિત્રો હું ડોક્ટર બિપિન વણજારા જ્યોતિ ક્લિનિકમાં ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે ફરી એક વખત હોમિયોપેથિક મેડિસિન લઈને આવ્યો છું. તે મેડિસિનનું નામ છે બ્રાયોનિયા આલ્બા. આ પ્લાન્ટ કિંગડમમાંથી એક બનાવેલી મેડિસિન છે. આ હોમિયોપેથિક મેડિસિન આ યુરોપમાં આનો એક છોડ હોય છે તે વ્હાઇટ બ્રાઉનીના જળમાંથી આ દવા બનાવવામાં આવેલી હોય છે. મિત્રો, વ્હાઇટ બ્રાઉની એટલે કે ઇન્ટરનલી લેવાથી પ્રોફ્યુસ વોમિટિંગ બી થાય છે, દર્દી બેભાન બી થઈ જાય છે અને દર્દી સમય જતાં મરી પણ જાય છે. વ્હાઇટ બ્રાઉનીનું જળ એટલું સખ્ત હોય છે કે તેને ચામડી ઉપર જો લગાવવામાં આવે ને બે દિવસ પછી જોઈએ તો ચામડી જેવી રીતના બળી ગઈ હોય તેવી રીતના વ્હાઇટ બ્રાઉની પણ થતું હોય છે. મેઇનલી બ્રાયોનિયાના સિમ્પટમ્સ બધા લક્ષણો મુમેન્ટથી વધતા હોય છે અને શરીરને હલાવો ત્યારે વધી જાય છે, બેસો ત્યારે આરામ લાગે છે. પ્રેશરથી અને એમ્યુલેટેડ એટલે કે દબાવથી જે જગ્યાએ દુખાવો થતો હોય જે જગ્યાએ દબાવથી તેને આરામ લાગે. બ્રાયોનિયાના પેશન્ટને જ્યારે ઠંડી દૂર થાય છે અને ગરમી ચાલુ થાય છે ત્યારે એટમોસ્ફિયર ચેન્જ થતું હોય છે ત્યારે આવા પેશન્ટો તમને જોવા મળતા હોય છે. બ્રાયોનિયાનો દર્દીનો મ્યુકસ ખાસ કરીને ડ્રાય થઈ જાય છે. બ્રાયોનિયાનો પેશન્ટ કેવો હોય છે તો મસલ્સવાળો હોય છે, ડાર્ક હોય છે, ડાર્ક કોમ્પ્લેક્શનવાળો હોય છે, એવા પ્રકારનો બ્રાયોનિયાનો પેશન્ટ હોય છે. બ્રાયોનિયાના પેશન્ટના મ્યુકસ ડ્રાય થઈ જાય છે ત્યારે તેને પાણી વધારે પીવાનું થાય છે, એટલે બ્રાયોનિયા લાર્જ ક્વોન્ટિટી ઓફ થર્સ તરીકે કે લાર્જ ક્વોન્ટિટી ઓફ વોટર તરીકે પણ સારું એવું હોય છે. બ્રાયોનિયાની જીઆઈટી થાકેલું લાગે છે, એક પ્રકારનું એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય ત્યારે તેને બેચેની જેવું ફીલ થાય છે. ડ્રાય હોવાના લીધે હોઠ પર પોપડીઓ બાજી જાય છે, ડાયજેસ્ટિવ પ્રોબ્લેમ થતા હોય છે, પેટમાં વધારે દુખાવો થાય છે, થોડું ઘણું બી જમી લે ત્યારે પેટમાં પથ્થર પડ્યો હોય તેવું તેમને લાગતું હોય છે. મોટાભાગના જીઆઈટીમાં આ રીતની એની તકલીફ હોય છે. મોર્નિંગ ડાયરિયા હોય છે, એટલે કે નક્સ વોમિકામાં મોર્નિંગ ડાયરિયા હોય ત્યારે પેટમાં દુખાવો થાય છે. બ્રાયોનિયામાં પ્લેન ડાયરિયા થતા હોય છે, રાત્રે થતા હોય છે ડાયરિયા એવા પલ્સેટેલીમાં થતા હોય છે. સિરિયસ મેમ્બ્રેન એટલે કે ઇન્ફ્લામેશન માટે ઘણી બધી સારી દવા છે. હોમિયોપેથિકમાં બ્રાયોનિયા ઇન્ફ્લામેશન માટે ઘણી એવી સારી દવા છે. સેકન્ડ સ્ટેજમાં પાણી ભરાઈ જવું, સુકાઈ જવું, સૂજી જવું, મેનિન્જાઇટિસ, પેરિકાર્ડાઇટિસ એવી રીતના થતું હોય છે ત્યારે બ્રાયોનિયાનો સારો એવો ઉપયોગ થાય છે. પેઇન થાય, સ્ટિચિંગ પેઇન થતું હોય છે, ચુંબન જેવું પેઇન થતું હોય છે, દર્દીને મુમેન્ટથી વધી જાય અને એક જગ્યાએ બેસી રહે એટલે કે કેલ્કેરિયા કાપ જેવું એક જગ્યાએ હોય, સ્થાયી હોય ત્યારે આરામ લાગે છે. બ્રાયોનિયા મોસ્ટલી રાઇટ સાઇડ મેડિસિન છે. જ્યારે પણ દર્દીને ખાંસી થતી હોય છે કે કોઈ બી પેશન્ટ તમારી ક્લિનિકમાં આવ્યું હોય, ખાંસી આવતી હોય અને જ્યારે ખાંસી ખાય અને આમ એકદમ ખૂબ દબાવીને કરતો હોય, સમજી લેવું એ બ્રાયોનિયાનો પેશન્ટ હોય છે. બ્રાયોનિયાના પેશન્ટને ખાંસી આવે ત્યારે જે તે જગ્યા ઉપર દબાણ કરે, કારણ કે તેને ત્યાં દુખાવો થતો હોય છે, એટલે એ દબાવી અને ખાંસી ખાય તો તેને દુખાવો બિલકુલ થતો નથી. હોટ રેમેડી છે, એટલે ગરમીમાં તકલીફ આરામ કરવાથી મટી જાય છે. બ્રાયોનિયા હોટ રેમેડી તરીકે ઉપયોગ થાય છે. મેન્સિસના સમય દરમિયાન તેને નોઝમાંથી બ્લીડિંગ થાય છે, બ્રેસ્ટ હાર્ડ હોય છે, બ્રેસ્ટને આમ ઊંચું કરીને રાખીએ તો તેને દુખાવો કે એવું થતું નથી. ટૂંકમાં પ્રેશર કરવાથી એમ્યુલરેશન થાય છે. હેડેક, સ્થિર બેસી રહે ત્યારે માથુંમાં દુખાવો નથી થતો, હલનચલન કરે ત્યારે તેને માથામાં દુખાવો થોડોક સમયમાં ઘણું વધી જાય છે, ગણિતમાં મટી જાય છે. હલનચલન કરો ત્યારે તેને દુખાવો વધી જાય છે. બ્રાયોનિયાનું માઇન્ડ ખાસ કરીને ઇન્ડસ્ટ્રીયલ છે, બિઝનેસમેન છે એવા પ્રકારના માણસોનું માઇન્ડ કે સતત કામ, લગાતાર કામ કરતું રહે છે કે ટૂંક સમયમાં ઘણું બધું કમાવી લઈએ, ઘણું બધું ભેગું કરી લઈએ, આવું કન્ટિન્યુ ચાલતું રહે છે. બિઝનેસમાં રિસ્ક લઈને પણ કામ કરવાનું તેમને વધારે થતું હોય છે. થોડાક સમયમાં ઘણા બધા પૈસા કરે આગળ વધી જવું એમનું ધ્યેય હોય છે. આવા સમયમાં તેમનું માઇન્ડનું કામ ચાલુ ને ચાલુ રહેતું હોય છે.
આવું બધું ચાલુ ને ચાલુ રહેતું હોય છે ત્યારે આગળ મેં તમને જણાવ્યા એ પ્રમાણેને અમને ફિઝિકલ સિમ્પટમ્સો થતા હોય છે. આ પ્રકારના ફિઝિકલ સિમ્પટમ્સ તમને જોવા મળે તો તમે બ્રાયોનિયા એક્યુટ મેડિસિન છે તમે આપી શકો છો. તો મિત્રો, તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ.